गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत है। आज धोरण 6 विषय गणित में अपने स्वाध्याय नंबर 7.3 ना 5-9 दाखलाओं की गणतरी करीशू। विद्यार्थी मित्रों, स्वाध्याय नंबर 7.3 एम दाखला नंबर 5 के 37/48 नो सम अपूर्णांक शोधो के जेनो पहलो छे के अंश 9 होय, जेनो अंश 9 होय एवो एनो सम अपूर्णांक मेळवानो छे। विद्यार्थी मित्रों, आवाज दाखलाओ आपणे आगळना लेक्चर में पण अभ्यास करी गया के एक बाजु तमने छेद अंश बन्ने आप्या होय, ज्यारे बीजी बाजु कोई अंश अथवा तो छेद कोई पण एक वस्तु आपे ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સોરસ ખાનાઓ ધારીને પણ ગણ્યા અને એની જગ્યાએ સ્ટાર અથવા તો તમારા કોઈ નામનો અક્ષર પણ તમે મૂકીને ગણી શકો। તો અહીં વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ પહેલા દાખલાનો કે જેનો અંશ 9 હોય તેવો 37/38 ના સમ ના સમ અપૂર્ણાંકનો છેદ એ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ ધારી શકો, માનો આપણે ધારીએ કે એ ધારીએ છેદ એ ધારીએ તો વિદ્યાર્થી મિત્રો શું લખી શકાશે કે સૌ પ્રથમ જે આપણે ધારેલી વસ્તુ છે એને જ આગળ રાખવું જેથી આપણે સૂત્રને કરતા બનાવવામાં છે વિદ્યાર્થી મિત્રો ફાયદો રહે। બીજી બાજુ 37/38 તો હવે વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર કરીએ તો એમાં પણ આપણે ખાસ કરીને જે આપણે ધારેલો છે એ આગળ આવે એવું ધ્યાન રાખવું, તો આપણે છે આખું પદ ફેરવવા ન પડે। એટલે કે પહેલું પદ છે આપણે આની જગ્યાએ કયું લખશું, આ તો આપણે સૂત્રનો કરતા બનાવી શકશું, એને સૂત્રનો કરતા બનાવીએ। બાજુમાં વિદ્યાર્થી મિત્રો સામે જે છે તે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો જો આમનમ છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો અથવા તો તમે એના અવયવ પણ પાડીને ઉડાડી શકો। દાખલા તરીકે આપણે એના અવયવ પાડીને ઉડાડીએ તો એ બરાબર 9ના અવયવ વિદ્યાર્થી મિત્રો 3×3 લખી શકું, એવી રીતે 48ને વિદ્યાર્થી મિત્રો હું 4×12 લખી શકું, અને ત્યારબાદ 37 છે તો વિદ્યાર્થી મિત્રો 4×3×3। તો વિદ્યાર્થી મિત્રો 3×3ના આપણે અવયવો પાડી આવે જે ઉડે ઉડાડી શકો, તો વિદ્યાર્થી મિત્રો 4×4 જાય 3×3 તો વધ્યું હું, તો વિદ્યાર્થી મિત્રો તેથી એ બરાબર કિંમત મળી આપને 12, બાકી કાંઈ વધ્યું નથી। તો આપણે લખી શકીએ કે આમ માગ્યા મુજબનો અપૂર્ણાંક કયો છે વિદ્યાર્થી મિત્રો, તો કે 9/12 છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 છે કે જેનો છેદ છે 4 હોય એવો આપણે એનો સમ અપૂર્ણાંક મેળવવાનો છે। તો સૌ પ્રથમ લખીએ માહિતી કે જેનો છેદ 4 હોય તેવો 37/48 સમ અપૂર્ણાંક નો અંશ। તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમે ધારી શકો, માની લો કે આપણે બી ધારીએ તો બી છેદ આપેલો છે વિદ્યાર્થી મિત્રો 4, તો ઉપર છે આપણે બી લખાશે અંશ જે ખાલી છે અહીંયા, બરાબર શું હતો જે આપણો એક સમ અપૂર્ણાંક જે આપેલો છે લખીએ, બીને સૂત્રનો કરતા બનાવીએ એટલે કે ક્રોસ ગુણાકાર સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો એ લખીએ 4×37, સૂત્રનો કરતા બનાવો વિદ્યાર્થી મિત્રો, તો બરાબરની સામેની બાજુ છે તે એમને, અને એની જ્યારે જે ગુણાકારમાં છે સામેની બાજુ જાય તો વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં જશે, તેથી બી બરાબર વિદ્યાર્થી મિત્રો એના અવયવો પાડીએ 4 છે તો એના 4×4 જ રહેવા દઈએ,
બરાબર 37 ને આવ્યો વિદ્યાર્થી મિત્રો 3 12 ગુણ્યા 3 કરીએ 12 13 36 એ જોઈન અવયવ પાડવાના કે એ હેઠે અને સેદ ઉપર આપણે ઉડાડી શકાય બરાબર 48 ને અવયવ વિદ્યાર્થી મિત્રો શું પડશે 12 ગુણ્યા 4 તો અહીં જો તમે 4 4 અને 12 12 કેન્સલ તો વિદ્યાર્થી મિત્રો b ની કિંમત શું મળી 3 તો આપણે શું લખી શકાય કે માગ્યા મુજબ તેથી માગ્યા મુજબનો અપૂર્ણાંક 3 ના છેદમાં 4 છે ત્યારબાદ દાખલા નંબર 6 કે આપેલા અપૂર્ણાંકો સમાન છે કે નહીં તે ચકાસો અહીં તમને બે અપૂર્ણાંકો આપેલા છે એ સમાન છે કે નહીં તે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકો જ્યારે સમાન છે કે નહીં જોવા હોય તો આપણે એને હંમેશા છે ક્રોસ ગુણાકાર કરવો પડે જો ક્રોસ ગુણાકાર છે જવાબ સરખો આવે તો અપૂર્ણાંકને સમાન કહેવાય તો વિદ્યાર્થી મિત્રો એકવાર એ માહિતી પણ લખીએ કે તમને બીજી વાર જોવો ત્યારે યાદ રહે બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આપણે શેક કરશું તો લખીએ પહેલાં કે જો 5 ના છેદમાં 9 અને 30 ના છેદમાં 54 એ સમાન અપૂર્ણાંક સમાન અપૂર્ણાંક હોય તો 5 ગુણ્યા 54 વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર કર્યો 5 ગુણ્યા 54 બરાબર 9 ગુણ્યા 30 થવા જોઈએ એટલે કે બંને કેવું થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો સમાન થવું જોઈએ હવે આપણે ચેક કરીએ આ લાઈન વિદ્યાર્થી મિત્રો આ એક જ દાખલામાં લખીએ છીએ બરાબર તમને યાદ રહે એટલા માટે બાકી હવે પછીના દાખલાઓ આપણે અહીંથી શરૂ કરશું કે ડાયરેક્ટ એ બંનેનો આપણે ક્રોસ ગુણાકાર કરીએ 5 ગુણ્યા 54 વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો તો આવશે 270 તથા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજાનો ગુણાકાર કરીએ કે 30 ગુણ્યા 9 તો પણ વિદ્યાર્થી મિત્રો થશે 3 9 13 27 મીંડો આમ નવ એટલે કે 270 તો આપણે શું લખી શકાય કે તેથી 5 ગુણ્યા 9 5 ના છેદમાં 9 અને 30 ના છેદમાં 54 એ સમાન અપૂર્ણાંકો છે સમાન અપૂર્ણાંક છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બીની ગણતરી કરીએ 3 ના છેદમાં 10 અને 12 ના છેદમાં 50 આ બંને અપૂર્ણાંક છે સમાન છે કે નહીં આપણે જોવાના છે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો કોસ ગુણાકાર કરીએ 3 ગુણ્યા 50 બરાબર તો વિદ્યાર્થી મિત્રો 50 તેરી અથવા તો તમે એમ પણ કરી શકો 5 તેરી 15 ને પાછળ મીંડું લાગે એટલે વિદ્યાર્થી મિત્રો 150 તથા બીજો વિદ્યાર્થી મિત્રો કોસ ગુણાકાર કરીએ 10 ગુણ્યા 12 12 એકા 12 ને પાછળ મીંડું લાગે એટલે 120 તો વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો કે અહીં 50 ≠ એટલે કે બરાબર 120 નથી તો તેથી શું લખી શકાય કે 3 ના છેદમાં 10 અને 12 ના છેદમાં 50 3 ના છેદમાં 10 અને 12 ના છેદમાં 50 એ સમાન અપૂર્ણાંક નથી સમાન અપૂર્ણાંક નથી ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો સી દાખલો તો સૌ પ્રથમ છે ક્રોસ ગુણાકાર કરીએ એટલે કે 7 ગુણ્યા 11 બરાબર 7 ગુણ્યા 11 કરો એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે તથા એવી રીતે વિદ્યાર્થી મિત્રો 13 ગુણ્યા 5 તો 13 ગુણ્યા 5 વિદ્યાર્થી મિત્રો કરો એટલે 65 થશે તો વિદ્યાર્થી મિત્રો લખીએ કે અહીં આ પણ બંને સંખ્યા વિદ્યાર્થી મિત્રો જો અહીં બરાબર નથી એટલે કે બરાબર હોય તો જ અપૂર્ણાંક સમાન થાય બરાબર એનો કોસ ગુણાકાર શું થવો જોઈએ સમાન થવો જોઈએ તો આપણે લખીએ કે 7 ના છેદમાં 13 અને 5 ના છેદમાં 11 એ સમાન અપૂર્ણાંક નથી
समान अपूर्णांक नथी। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 કે નીચે આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો। વિદ્યાર્થી મિત્રો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે નાનામાં નાનું રૂપ। તમને કોઈ પણ અપૂર્ણાંક આપે એને તમારે સહેજ જેટલા ઉડતા એટલા ઉડાડો, અને જે નાનામાં નાનું સ્વરૂપ આવે એને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ। હવે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં ઘણી બધી વાર આપણે સહેજ ઉડાડ્યા છે, બરાબર, આપણે સાદી રીતે જ ઉડાડ્યા છે, આના પણ તમારે એવી જ રીતે દાખલાઓ ગણવાના છે। માત્ર પેલો એક દાખલો છે, તો આપણે રીત વાઇઝ એના દાખલાના કેવી રીતે હકીકત ગણાય એ ગણીએ, બાકી આપણે સિમ્પલ રીતે એને સેદ ઉડાડીને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મૂકવાનું છે, બરાબર। આમાં કોઈ રીત વાપરવાની જરૂર નથી, માત્ર એક દાખલો સમજી લઈએ। સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવું હોય તો બંનેને આપણી પાસે અવયવ હોવા જોઈએ, કે જેનાથી આપણે ખબર પડે સામાન્ય અવયવ એનો શું છે। તો પહેલાં બંનેના અવયવ મેળવીએ, 48ના અવિભાજ્ય અવયવો। તો હવે વિદ્યાર્થી મિત્રો અવયવો પણ આપણે અભ્યાસ કરી ગયા, તો હવે અત્યારે કાંઈ અવયવો આના પાડવા ન જ હોય, બરાબર, આપને ખ્યાલ હોવો જોઈએ, અથવા ન આવડે તો ઘડીઓ બોલતો જવાનો। અહીં વિદ્યાર્થી મિત્રો આના અવયવ થશે 2 × 2 બે બે અને 3 છે। એવી રીતે વિદ્યાર્થી મિત્રો 60ના અવયવો લખીએ, 60ના અવિભાજ્ય અવયવો। તો વિદ્યાર્થી મિત્રો 60ના અવયવો છે 2 × 2 × 3 × 5, કરો એટલે વિદ્યાર્થી મિત્રો 60 થાય। તો બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય અવયવ મેળવવાના છે, તો લખીએ કે 48 અને 60ના સામાન્ય અવિભાજ્ય અવયવો। તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય અવયવ જુઓ, 2 આમાં પણ છે આમાં પણ છે, તો 2 × હજી પણ વિદ્યાર્થી મિત્રો બંનેમાં 2 2 છે, તો ફરી 2। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જુઓ 3 3 એક સમાન છે, તો 3। હવે જુઓ આમાં 5 વધ્યા પણ આમાં 5 છે નહીં, આમાં 2 2 વધ્યા તો આમાં એ નથી, એટલે કે સામાન્ય અવયવ જે છે એ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખ્યા, બરાબર। સૌ પ્રથમ અત્યારે અવયવો જ ખાલી લખીએ જે સમાન છે, ગુણાકાર પછી કરીએ, તો લખું કે તેથી 48 અને 60નો ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ। તો વિદ્યાર્થી મિત્રો જે સામાન્ય અવયવ છે એનો આપણે શું કરશું, ગુણાકાર, એટલે આપણે એનો ગુસાઅ વિદ્યાર્થી મિત્રો કેટલો મળશે, 2 2 4 ને 4 3 એટલે કે 12। તો હવે આપને એ ખબર પડી કે આ બંને જે અપૂર્ણાંકો છે એનો છેદ અને અંશ એ બંને એ 12 વડે આપણે ભાંગી શકાય છે, એટલું જાણવા માટે આપણે શું કર્યું, આ અવયવો પાડવાની મહેનત કરી। તો હવે વિદ્યાર્થી મિત્રો બંનેને 48ના છેદમાં 60, તો વિદ્યાર્થી મિત્રો બંનેને હવે આપણે 12 વડે ભાંગીએ, ભાંગ્યા 12, 60 ભાંગ્યા 12, તો શું આવશે, 4 ના છેદમાં 48 ને 12 વડે ભાંગો એટલે 4, અને વિદ્યાર્થી મિત્રો 12 5 60 એટલે પહેલાં આવશે 5, તો શું લખી શકાય કે આમ 48 ના છેદમાં 60નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4 ના છેદમાં 5 છે। આ વિદ્યાર્થી મિત્રો મેથડ જોઈ 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 હવે પછીના જે દાખલાઓ છે આપણે ડાયરેક્ટ એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જઈશું, બરાબર, આવી કોઈ આપણે મહેનત આમાં લખવાની જરૂર રહેતી નથી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2ની ગણતરી કરીએ, 150 ના છેદમાં 60। તો વિદ્યાર્થી મિત્રો 150 અને 60 આ ક્યાં ઘડિયામાં આવે એ જો તમને યાદ હોય તો ડાયરેક્ટ તમે કરી શકો કે 30 5 અને 30 2, પણ હવે તમને 30નો ઘડિયો ન આવડતો, તમને એ ખ્યાલ ન આવે, તો વિદ્યાર્થી મિત્રો એને નાનું કરી નાખવાનું, દાખલા તરીકે મીંડું મીંડું છે તો આપણે પહેલાં સૌ પ્રથમ શેડ દેને ઉડાડી નાખીએ, એટલે 15, અને વિદ્યાર્થી મિત્રો શું થયું, 15 ના છેદમાં 6। હવે જોવાનું કે આ બંને ક્યાં ઘડિયામાં આવે, આ તો વિદ્યાર્થી મિત્રો નાના છે એટલે તમને ખ્યાલ હોય કે દાખલા તરીકે 3 2 અને 3 5, બરાબર, એટલે કે 3ના ઘડિયામાં બંને આવે, તો હવે હું આમ લખી શકું, બરાબર 15 બરાબર શું વિદ્યાર્થી મિત્રો, આમ લખી શકું કે
ત્રણ ગુણ્યા પાંચ અને ત્રણ ગુણ્યા બે. તો હવે આ ત્રણ ત્રણ સમાન છે તો નીકળી જાય. તો વિદ્યાર્થી મિત્રો શું વધ્યું? પાંચના છેદમાં બે. તો આ થયું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો માત્ર આપણે આ જ રીતે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવાનું છે. તો લખવાનું છે કે આમ 150ના છેદમાં 60 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 5ના છેદમાં 2 એટલે 5/5 છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સી દાખલાની ગણતરી કરીએ. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો જો તમને ખ્યાલ ન હોય કે બંને ક્યાં ઘડિયામાં આવે છે તો આપણે કોઈ ટેન્શન નથી લેવાનું, બરાબર? કેમ કે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમે ઘડિયા ઘણીવાર પાકા કર્યા છે, છતાં જો તમને યાદ હોય તો તમે કરી શકો એ રસ્તો. બાકી હવે તો એવું વિચારવાનું કે આપણે સાવીનો વિદ્યાર્થી મિત્રો પાકી કરી છે, તો આ જો આને બે વડે ભાંગી શકાય છે, આને પણ બે વડે ભાંગી શકાય. તો એવું લાગે તો વિદ્યાર્થી મિત્રો તમે બબ્બે વડે પહેલાં ભાંગી નાખો, પાછી જે સંખ્યા આવે એને બે વડે ભાંગો, પાછી જે સંખ્યા આવે એને બે વડે ભાંગો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે એને નાનામાં નાનું રૂપ આપી શકો, બરાબર? અને જે પછી આની જેમ નાનું સ્વરૂપ આવે એટલે તરત તમારે છે એ તમને ઘડીઓ યાદ આવે તો તમે અથવા તો ઠેઠ સુધી તમે આવી રીતે લંબાવી પણ શકો. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આને બે વડે ભાંગો એટલે શું થશે? 42, બરાબર? એવી રીતે આને બે વડે ભાંગો એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? જો 90ને બે વડે ભાંગો એટલે 45 થાય, વાંહે વધ્યા 8, 8ને બે વડે ભાંગો એટલે 4 થાય. તો બંનેનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો તો કેટલા થાય? 49 આવ્યા જવાબ. હવે તમે જુઓ તો આને વિદ્યાર્થી મિત્રો બે વડે ભાંગી શકાતા નથી 49ને. તો જુઓ કે બંનેને 3 વડે ભાંગી શકાય છે, તો એના વડે ભાંગો. એમ કરીને પણ તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે પોગી શકો જો તમને વધારે ઘડિયા ન આવડતા હોય તો. બાકી જો તમે 14નો ઘડિયો વિદ્યાર્થી મિત્રો પાકો કર્યો હોય તો તમને ખ્યાલ આવે કે 14ના ઘડિયામાં બંને આ સંખ્યાઓ આવે, બરાબર? તો આપણે વિદ્યાર્થી મિત્રો લખીએ કે જે કાંઈ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ 14ના ઘડિયામાં બંને આવે છે તો આપણે એને 14 વડે ભાંગીને કરીએ. જો આ તમને ખબર હોય તો તમે આ રીતે કરો. બાકી તમારે આ ગુણાકારની રીત આવી રીતે પણ તમે એને મેળવી શકો કે કેટલા દુ અથવા પંચા થાય તમને ઘડિયા આવડતા હોય તો. હવે અહીં મેં 14 વડે વિદ્યાર્થી મિત્રો બંનેને ભાંગ્યા એટલે આનું સીધું અતિ સંક્ષેપ રૂપ વિદ્યાર્થી મિત્રો 6ના છેદમાં 7 આવશે. તો શું લખી શકાય કે આમ 6 અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 12. વિદ્યાર્થી મિત્રો ડી દાખલો છે કે 12ના છેદમાં 52. તો વિદ્યાર્થી મિત્રો 12ને આપણે બે વડે ભાંગી શકાય, 52ને પણ બે વડે ભાંગી શકાય, બરાબર? તો જો 12ને બે વડે ભાંગીએ તો 6 આવશે, એમ 52ને આપણે વિદ્યાર્થી મિત્રો બે વડે ભાંગીએ એટલે 26 આવે. 26ને બે વડે ભાંગો, બરાબર, અથવા તો તમે એવી રીતે આમ લખતા જાઓ તો પણ હાલે વિદ્યાર્થી મિત્રો. અને બે વડે હું ભાંગું, દાખલા તરીકે હું એ જ કે રબકામ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો કરું, બરાબર, અને બે વડે ભાંગું એટલે 6, અને બે વડે ભાંગું એટલે વિદ્યાર્થી મિત્રો 26, અને બે વડે ભાંગું એટલે 3, અને બે વડે ભાંગું એટલે વિદ્યાર્થી મિત્રો 13/2 એટલે કે કેટલા થશે? 13. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આગળ આગળ વધો એટલે હવે તમને ખ્યાલ આવે કે આને એકે વડે ભાંગી શકાતા નથી, એક પણ એવો ઘડિયો નથી કે આ બંને આવે, તો એ ડાયરેક્ટ તમારો શું થશે? જવાબ. એટલે કે આવી રીતે પણ વિદ્યાર્થી મિત્રો તમે અતિ સંક્ષેપ સ્વરૂપ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જેમ આપણે ભાંગીએ તો બે વાર ભાંગવા પડે એટલે કુલ 4 થયું વિદ્યાર્થી મિત્રો. તો ડાયરેક્ટ આને આપણે 4 વડે ભાંગી શકાય જો 4ના ઘડિયામાં બંનેને આપણે સમાવેશ કરી શકાશે. તો હું ડાયરેક્ટ આમ પણ લખી શકું કે 12/4 અને 52/4. તો વિદ્યાર્થી મિત્રો 12ને 4 વડે ભાંગો એટલે 3, અને 52ને 4 વડે ભાંગો એટલે આવે 13. તો શું લખી શકાય કે આમ 12ના છેદમાં 52 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 3ના છેદમાં 13 છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ઈ જુઓ. હવે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું થાય કે દાખલા તરીકે આવી કોઈ નાની જ સંખ્યા આપે,
બરોબર, તો એનો તો તમને ઘડિયો આવડતો જ હોય, તો પહેલાં એ ઘડિયો જ બોલવાની શરૂઆત કરો. દાખલા તરીકે સાતનો ઘડિયો આવે તો સાતનો ઘડિયો બોલો, કદાચ જો છેદ અથવા તો અંશ એ ઘડિયામાં જ બીજો ભાગ આવી જતો હોય. દાખલા તરીકે સાતનો ઘડિયો બોલીએ તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, ને 7 ચોક, તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 27 થશે. બરાબર, તો ઘણીવાર આવા કોઈ ભાગ હોય, 28 થશે વિદ્યાર્થી મિત્રો, 7 ચોક. બરાબર, તો ઘણીવાર આવા ભાગ હોય તે એકનો છેદ અથવા તો અંશ એ બીજાના ઘડિયામાં જ આવતો હોય, તો તમારે બહુ ઇઝી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, કે તમે ડાયરેક્ટ આમ જ વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડી શકો. દાખલા તરીકે 7ના છેદમાં 28 હોય તો વિદ્યાર્થી મિત્રો આમ છેદ ઉડાડીને તમે 4 મૂકી શકો, તો ડાયરેક્ટ જવાબ મળે. ઉપર કાંઈ ન વધે તો 1, નીચે 4, તો ડાયરેક્ટ તમે એનું અતિ સંક્ષેપ રૂપ આપી શકો. બરાબર, કોઈ પણ ભાગાકાર કર્યા વગર જો તમને ઘડિયા આવડતા હોય તો. તો વિદ્યાર્થી મિત્રો શું થશે, 1ના છેદમાં 4 છું તો લખીએ કે આમ 7ના છેદમાં 28 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1ના છેદમાં 4 છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8ની રકમ જુઓ કે રમેશ પાસે 40 પેન્સિલ છે, શિલુ પાસે 50 પેન્સિલ છે, જમાલ પાસે 80 પેન્સિલ છે, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 4 મહિના પછી રમેશ પાસે 10 પેન્સિલનો ઉપયોગ કરી લીધો, શિલાએ 25 પેન્સિલનો ઉપયોગ કર્યો અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો 4 મહિનામાં, તો દરેક કેટલામો ભાગનો ઉપયોગ કર્યો, એટલે કે કુલ હતી એમાંથી કેટલામાં ભાગની ઉપયોગ કરી? એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અપૂર્ણાંક મેળવવો પડે. શકાશો કે તેઓએ પેન્સિલના સરખા ભાગનો ઉપયોગ કર્યો? તો સરખા ભાગ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જે કાંઈ અપૂર્ણાંક મળશે એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપવું જોઈશે, એટલે આપણે એક સરખો ભાગ મળ્યો કે નહીં એ ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ ગણતરી શરૂ કરીએ કે રમેશ પહેલો છે વિદ્યાર્થી મિત્રો, રમેશ, તો લખીએ કે રમેશ વડે વપરાયેલી અથવા તો ઉપયોગમાં લેવાયેલી કુલ પેન્સિલ નો ભાગ. હવે વિદ્યાર્થી મિત્રો રમેશ પાસે કુલ 20 હતી, 4 મહિના પછી એ કુલ 10 પેન્સિલ વાપર્યો, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જેમ કરતા કે સાયા અંકિત ભાગના છેદમાં કુલ ભાગ, એની જેવું તો અહીં થશે. બરાબર, કોઈ પણ આપણે વર્તુળનો અપૂર્ણાંક મેળવતા ત્યારે, તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં જે વાપરાયેલ પેન્સિલના છેદમાં કુલ ભાગ, એટલે કે 10ના છેદમાં 2, 10ના છેદમાં 20 પેન્સિલનો ભાગ છે એણે ઉપયોગ કરી લીધો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજો હતો સીલુ, તો સીલુ માટે મેળવીએ કે સીલુ વડે વપરાયેલ કુલ પેન્સિલનો ભાગ, હવે વિદ્યાર્થી મિત્રો સીલુ પાસે કુલ પેન્સિલ કેટલી? 50 હતી, એમાંથી એણે 4 મહિના પછી 25 એ 4 મહિનામાં વાપરી, એટલે કે 25ના છેદમાં 50 એનો અપૂર્ણાંક મળ્યો વપરાયેલ પેન્સિલના ભાગનો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો હતો જમાલ, વડે વપરાયેલી કુલ પેન્સિલનો ભાગ, તો વિદ્યાર્થી મિત્રો જમાલ પાસે કુલ પેન્સિલ કેટલી હતી? તો કુલ 80 પેન્સિલ હતી, એમાં એ 4 મહિનામાં વિદ્યાર્થી મિત્રો 40 પેન્સિલનો યુઝ કર્યો. કેટલી? 40 પેન્સિલ એણે વાપરી, એટલે કે વિદ્યાર્થી મિત્રો 40ના છેદમાં 80 એનો અપૂર્ણાંક મળ્યો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આને એક સરખા ભાગમાં ઉપયોગ કર્યો કે નહીં એ જોવા માટે આપણે અતિ સંક્ષેપ સ્વરૂપ આપશું. તો અતિ સંક્ષેપ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો આપણે જેમ ટૂંકમાં આપીએ એવી રીતે આપીએ, 10ના છેદમાં 20 છે, તો વિદ્યાર્થી મિત્રો જો મીંડું મીંડું અહીં કેન્સલ કરીએ, અથવા તો તમે બંને 10 વડે ભાંગો તો પણ હાલે. બરાબર, મીંડું મીંડું કેન્સલ થાય એટલે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક મળે 1ના છેદમાં 2. બરાબર, એનો ગુસ્સા લઈને તમે કરો તો પણ એ જ આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો શિલુ માટે મેળવીએ, 25ના છેદમાં 50
તો અહીંયા તમે બંનેને છે વિદ્યાર્થી મિત્રો ભાંગાકાર કરી શકો. દાખલા તરીકે હું 25ને વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાંગું, 25ને 1 વડે ભાંગું, એમ આને વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાંગો. અથવા તો તમે કોઈ પણ રીતે 5ને બંનેને 5 દાનને 55 એમ ભાંગી શકો. એ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આપણે ભાંગ કરી શકીએ છીએ. 25ના ઘડિયામાં 25 આવે છે, એટલે 25 2, તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક મળ્યો 1:2. ત્યારબાદ ત્રીજો હતો જમાલ. તો જમાલના વિદ્યાર્થી મિત્રો 40:80 છે. સૌ પ્રથમ મીંડું જાય તો વિદ્યાર્થી મિત્રો 4:8 વધે, તો 4 2 8 થશે, એટલે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક શું આવશે? 1:2. તો અહીં તમે જોઈ શકો કે ત્રણેયના અપૂર્ણાંક અતિ સંક્ષેપ સ્વરૂપ આપતા શું આવ્યા? સમાન. 1:2, 1:2, 1:2, એટલે કે અડધો અડધો ભાગ બધાએ વાપર્યો. આમનો પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો, 20 એટલે કે 10 વાપર્યા, 50 25 વાપરી, 80 એટલે કે 40 વાપરી, એટલે કે અડધો અડધો ભાગ જ વાપરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો લખી શકીએ કે આમ 10:20 બરાબર 25:50 બરાબર 40:80 બરાબર બરાબર લખી શકાય. એનું કારણ શું કે બધાની કિંમત કેવી છે? 1:2 એક સમાન છે બરાબર. અથવા તમે એમ પણ લખી શકો કે બધા કેવા છે? તો કે સમ અપૂર્ણાંકો છે, બધા સમ અપૂર્ણાંકો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે આપણે પ્રશ્ન પૂછ્યો કે શું બધા એક સરખો યુઝ કર્યો, તો સૌ પ્રથમ જવાબ આપશું હા. ત્યારબાદ લખીએ કે બધાએ કુલ પેન્સિલનો એક સરખા ભાગ, એટલે કે વિદ્યાર્થી મિત્રો 1/2 નો ઉપયોગ કર્યો છે. એ વિદ્યાર્થી મિત્રો કુલ પેન્સિલના લખવું જરૂરી છે બરાબર, કેમ કે બધાની પેન્સિલ કેવી છે? અલગ અલગ છે, એટલે એમ નથી લખવાનું કે અડધો ભાગ ઉપયોગ કર્યો અથવા તો એક સરખા ભાગના 1/2 ઉપયોગ કર્યો, પણ કુલ પેન્સિલનો બીજો ભાગ છે, એટલે કે 1/2 ભાગ, અડધો ભાગ છે એને ઉપયોગ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 કે સમ અપૂર્ણાંકો જોડ બનાવો અને દરેકના બીજા બે ઉદાહરણો આપો, એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણે સમ અપૂર્ણાંકના જોડકા અહીં લખીએ અને એના બબ્બે ઉદાહરણો આપવાના છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય પહેલાં હું એ કહી દઉં છું કે તમારે જે આ કોલમ છે એ આગળ હશે અને આ પાછળ હશે, એનું કારણ શું છે? તો કે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અતિ સંક્ષેપ રૂપ આનું આપવાનું થશે તો જ આપણે એને જોડકા જોડી શકશું. તો આ તો અતિ સંક્ષેપ સ્વરૂપમાં જ છે, એટલે મેં એને આગળ લીધો, તો આની સાથે સાથે આપણે એનું અતિ સંક્ષેપ રૂપ છે અહીંયા આપી શકાય બરાબર, બાકી એમાં કોઈ ફેર કર્યો નથી. તો પહેલું વિદ્યાર્થી મિત્રો છે 250:400. તો વિદ્યાર્થી મિત્રો 250:400 છે એનું અતિ સંક્ષેપ સ્વરૂપ આપવાનું છે. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે મીંડું જે ઉડેમ છે એને ઉડાડી દો. વધ્યું શું? 25:40. તો હવે 5ના ઘડિયામાં વિદ્યાર્થી મિત્રો બંને આવે છે બરાબર, એ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોવો જોઈએ બરાબર, કે 5ના ઘડિયામાં 5×5 એટલે 25 થાય છે, અને એવી રીતે 8×5 અથવા તો 5×8 વિદ્યાર્થી મિત્રો લખો તો એ વાંધો નહીં, તમે 5નો જ ઘડિયો બોલતા, એટલે આપણે 5×8 તો અહીં 5 કેન્સલ થાય, એટલે વિદ્યાર્થી મિત્રોનું અતિ સંક્ષેપ રૂપ મળ્યું 5:8. પહેલાં વિદ્યાર્થી મિત્રો દરેકના અતિ સંક્ષેપ રૂપ મેળવી લઈએ અથવા તો એને સાથે સાથે ઉદાહરણ લખતા જઈએ તો પણ કોઈ વાંધો નહીં. ચાલો ઉદાહરણ લખીએ. 2 ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો આપવાના છે બરાબર, એટલે ઉદાહરણ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એનો સમ અપૂર્ણાંક મેળવવાનો, એની જેવું બીજું એટલે કે એનો સમ અપૂર્ણાંક થયો. સમ અપૂર્ણાંક મેળવવો હોય તો કેવી રીતે મળે? તો કે આ જે અપૂર્ણાંક આવ્યો અતિ સંક્ષેપ રૂપ, એને વિદ્યાર્થી મિત્રો તમે કોઈ સંખ્યા વડે ગુણો. માની લો કે હું છેદ અને અંશને બબ્બે વડે ગુણો, તો મને એનો સમ અપૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો 5×2 10 અને 8×2 16 મળ્યો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજો અપૂર્ણાંક મેળવવો છે, તો વિદ્યાર્થી મિત્રો જે કાંઈ આપણી રકમ છે એની સાથે બીજી કોઈ પણ, દાખલા તરીકે માની લો કે હું 3 વડે ગુણો, તો વિદ્યાર્થી મિત્રો તમે આનો ગુણાકાર કરો એનો શું મળે? સમ અપૂર્ણાંક મળે, એટલે કે 5×3 15 અને 8×3 24. તો વિદ્યાર્થી મિત્રો આ એનો સમ અપૂર્ણાંક મળ્યો. તો આપણે 2 ઉદાહરણો લખ્યા. બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ પણ આરો લખતા જઈએ બરાબર, જોડકા પણ જોડતા જઈએ. તો અહીં જવાબ આપને આવ્યો હતો
आठना छेद में पांच, तो आठना छेद में पांच एटले विद्यार्थी मित्रों अहीं कयो विकल्प छे? डी। तो पहेलानी सामे आवशे विद्यार्थी मित्रों विकल्प डी। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે જોઈએ, તો બીજામાં જુઓ તમે 180ના છેદમાં 200, તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ મીંડું મીંડું છે તો કેન્સલ કરીએ એટલે કે આપણી રકમ નાની થઈ જાય। તો જુઓ 9 2 18 ને 10 2 20 વિદ્યાર્થી મિત્રો કરી શકાય, તો અહીં લખું હું 9 × 2 અને 10 × 2, તો બે બે વિદ્યાર્થી મિત્રો કેન્સલ કરીએ તો વધ્યા 9ના છેદમાં 10, તો આ એક આપણો અપૂર્ણાંક મળ્યો। હવે વિદ્યાર્થી મિત્રો એના બે ઉદાહરણો લખીએ, તો 9ની સાથે તમે કોઈ પણ ગુણાવી શકો અને એટલે એનો સમ અપૂર્ણાંક મળશે। સૌ પ્રથમ આપણે 2 જ ગુણાવીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, એટલે કે નાનામાં નાનો જે મળે એ જ મેળવીએ। 10 × 2 એટલે વિદ્યાર્થી મિત્રો 9 2 ને 18 અને 10 2 20 મળ્યો। એવી રીતે 3 ગુણાવી, તો કે 9 × 3 વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ સંખ્યા છે એ ગુણાઈ લખી શકો, બરાબર, પણ છેદ અને અંશમાં એક સરખી સંખ્યા ગુણાઈ લખી શકાય। તો 9 3 27 ના છેદમાં 10 3 30, તો વિદ્યાર્થી મિત્રો જો અહીં આપને જવાબ શું મળ્યો હતો, તો કે 9ના છેદમાં 10, 9ના છેદમાં 10 એ વિદ્યાર્થી મિત્રો એટલે કે ઈ ઓપ્શન છે। તો જવાબ અહીંયા જોડકું આવશે વિદ્યાર્થી મિત્રો આપણે જોડવાનું ઈ સાથે, તો અહીં પાછળ ઈ લખીએ। હવે ત્રીજો દાખલો, તો સૌ પ્રથમ મીંડું મીંડું વિદ્યાર્થી મિત્રો જે કેન્સલ થાય એવું છે આપણે અહીંથી ઓછું કરી દઈએ, બાકી શું વધ્યું, તો કે 66ના છેદમાં 99, તો વિદ્યાર્થી મિત્રો 11ના ઘડિયામાં બંને આવશે, બરાબર, 11 6 અને 11 9, તો ઓપ્શન આવ્યો વિદ્યાર્થી મિત્રો જો આપણે 6 અને 9 આવે, તો 6 અને 9નું હજી અતિસંક્ષેપ રૂપ આપીએ કાયમ છે, બરાબર, તો એ જ લખું 6 અને 9નું હજી પણ અતિસંક્ષેપ રૂપ આપીએ કાયમ છે। તો ડાયરેક્ટ આપણે એવું જોઈએ કે એક સ્ટેપમાં પૂરું થાય કે જેથી આપણે બધા દાખલાઓ અહીં સમાડી શકાય, બે સ્ટેપ લખીએ તો વિદ્યાર્થી મિત્રો એ સમાશે નહીં। તો અહીં 33 2 વિદ્યાર્થી મિત્રો થશે, તો અહીં 33 3 થશે, તો અહીં આપણે 33 વડે બંને ભાંગી કે 33 × 2 અને 33 × 3, 33 × 2 અને 33 × 3, 33 83 કેન્સલ એટલે વિદ્યાર્થી મિત્રો 2ના છેદમાં 3, એના પણ બે ઉદાહરણો લખીએ। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો 2 વડે ગુણું, તો 2 × 2ના છેદમાં 3 × 2 એટલે વિદ્યાર્થી મિત્રો 4ના છેદમાં 6 મળશે। બીજો એક મેળવીએ 3 વડે ગુણીએ, તો 2 × 3 અને 3 × 3 એટલે વિદ્યાર્થી મિત્રો 2 3 6 અને 3 3 9 એટલે કે આપણે બીજો ઓપ્શન મળ્યો। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ત્યારે તમે જોડકા જોડો છો ત્યારે તમારે આ જે આપણે ઉદાહરણો લખ્યા આમાંથી જોડવાના નથી, જવાબ આપણે જે અતિસંક્ષેપ રૂપ આપ્યો એમાંથી જોડવાનું છે, બરાબર। ઘણીવાર એવું થતું હોય કે ઉદાહરણનો પણ જોડકો આમાં મળતું હોય અને આ પણ મળતું હોય, તો એમ ભૂલ ન થાય। અહીં શું છે 2ના છેદમાં 3, તો 2ના છેદમાં 3 એટલે ઓપ્શન એ, તો એ જ આપણે જોડવાનો છે, બરાબર। આ એક ઉદાહરણ પહેલાં છે વિદ્યાર્થી મિત્રો બધા, અને આ બીજા બીજા ઉદાહરણો છે। તો બીજું એની પછીનો 100થો દાખલો જોઈએ, તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો મીંડું મીંડું છે આમાં પણ ઉડેવા, તો એ ઉડાડીએ। હવે શું વધ્યું, તો કે 18ના છેદમાં 37, કયો એવો ઘડિયો છે કે બંને આવે? તો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો કે 18ના ઘડિયામાં 37 આવે છે, એટલે અહીંયા આપણા માટે સાવ સહેલું ઈ થઈ જાય, તો 18ને વિદ્યાર્થી મિત્રો 18 વડે ભાંગીએ, 18 × 1 કરીએ તો પણ 18 થાય, અને એવી રીતે વિદ્યાર્થી મિત્રો 18 × 2 37 થશે, એટલે કે 1ના છેદમાં 2 આપણો જવાબ આવશે। શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ અહીં 1ના છેદમાં 2, તો એના અતિસંક્ષેપ સ્વરૂપ આપ્યું, તો હવે એના ઉદાહરણો લખીએ। 1ના છેદમાં 2, સૌ પ્રથમ હું બંનેને 2 2 વડે ગુણું, અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કોમન બધે રાખ્યું છે, બરાબર, 2 અને 3 વડે તમે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો, 2ના છેદમાં 4, ત્યારબાદ હું 3 વડે ગુણું, તો 3ના છેદમાં 6 મળશે। તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે 1ના છેદમાં 2 અહીં આપણો અતિસંક્ષેપ રૂપ આપ્યું, તો ઓપ્શન કયો આવશે? સી। ત્યારબાદ છેલ્લો 5મો દાખલો ગણીએ, તો સૌ પ્રથમ મીંડું મીંડું છે આપણે કેન્સલ કરીએ, બરાબર, મીંડું મીંડું વિદ્યાર્થી મિત્રો કેન્સલ થાય, વધ્યું શું, તો કે 22ના છેદમાં 55 વધ્યા,
તો 22 ને 55 ને બેયને વિદ્યાર્થી મિત્રો આપણે કોની વડે ભાંગી શકીએ? તો જો 11 દુ અને 11 પંચા થશે તો આપણે બંને એના વડે ભાંગીએ કે 11 ગુણ્યા 2 અને 11 ગુણ્યા 5, એટલે આપણે અતિ સંક્ષિપ્ત રૂપ થશે 2ના છેદમાં 5, 11 11 ઉડે, એટલે ઉડાડતો એટલા માટે નથી વિદ્યાર્થી મિત્રો કે જો અહીંયા ઉડાડ્યું તો આ કયો અંક છે તમને દેખાશે નહીં, બરાબર, એટલા માટે અહીં ઉડાડ્યા નથી કે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો. તો હવે વિદ્યાર્થી મિત્રો એના બે ઉદાહરણો લખીએ. 2 ગુણ્યા 2, પહેલાં હું બંનેને 2 વડે ગુણું અંશ અને છેદને, એટલે વિદ્યાર્થી મિત્રો મને મળે 4 ના છેદમાં 10. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 3 વડે ગુણીએ, 2 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 3, એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે આપને 6 ના છેદમાં 15. હવે આપણો અપૂર્ણાંક શું હતો? 2 ના છેદમાં 5. 2 ના છેદમાં 5 હોય એવો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન કેવો છે? બી. તો આની સામે ઓપ્શન બી જોડાશે. તો અહીં આપણે જોડકાઓ કર્યા પણ ગણતરી સાથે વિદ્યાર્થી મિત્રો કર્યા, બરાબર. આવી રીતે તમારે અતિસંક્ષિપ્ત રૂપ આપી અને જોડકાઓ પણ પૂછી શકાય.